नमस्कार मित्रों, ऑनलाइन स्टडी में तमारो हार्दिक स्वागत छे। हूँ गोस्वामी आरबी श्री भभा विद्यालय कोड़ीनार आपनो हार्दिक स्वागत करे छे। आजे आपने आंकड़ाशास्त्र धोरण 11 में अगाउना वीडियो में आपणे असतत आवृत्ति वितरण जोयुं हतुं। आजे आपणे सतत आवृत्ति वितरण मतलब के माहिती पूर्णांक अथवा अपूर्णांकमां होय अने त्यारे जे आवृत्ति वितरण बनावानुं होय तो ते आवृत्ति वितरण कई रीते बने छे तेनो आपणे अभ्यास करवानो छे। तो मित्रों, सौ प्रथम तो तमारी सामे माहिती आवे छे, ई माहिती अस्तव्यस्त होय छे। ई अस्तव्यस्त माहितीने तमारे गोठवी पड़े, मतलब के तमारी सामे जे आ माहिती छे 52, 32, 42, 48, 35, 23, 58 એ બધી અસ્તવ્યસ્ત માહિતી અહીંયા સુધી છે, 40 સુધી અસ્તવ્યસ્ત છે। આ માહિતીને તમારે જ્યારે આવૃત્તિ વિતરણ બનાવવાનું હોય સતત, તો ત્યારે સૌ પ્રથમ તમારે નાનો પ્રાપ્તાંક અને મોટો પ્રાપ્તાંક એ તમારે સૌ પ્રથમ મેળવવું પડે। અસતતમાં પણ આપણે આ રીતે મેળવીશું, તો વિસ્તારમાં પણ મેળવવા જઈએ તો સતત અને અસતત એમાં આપણે સતતમાં પણ વિસ્તાર મેળવવો પડે। તો વિસ્તાર મેળવવા જઈએ તો મોટો પ્રાપ્તાંક માઇનસ નાનો પ્રાપ્તાંક, તો માહિતી જે આપણી પાસે આપેલી છે એ માહિતીની અંદર જોવા જઈએ તો આપણે એક્ઝેક્ટ જોતાં જોતાં પહેલાં એવું લાગે કે 25 નાનો છે, પણ ધીરે ધીરે આગળ વધતા જઈએ તો અહીંયા આપણે 21 દેખાય છે। આ 21 છે એ નાનો પ્રાપ્તાંક છે। મોટો પ્રાપ્તાંક આપણે જોવાનો છે, તો મોટો પ્રાપ્તાંક જોવા જઈએ તો પહેલી જ લીટીમાં તમે અહીંયા જોઈ શકો છો 58 છે એ મોટો પ્રાપ્તાંક છે। એટલે વિસ્તાર તમને સૌ પ્રથમ મળશે, મોટામાંથી નાનો પ્રાપ્તાંક બાદ કરો એટલે 37 તમને મળશે, એ વિસ્તાર છે જેને આર પણ કહી શકાય છે। ત્યારબાદ તમારે વર્ગોની સંખ્યા નક્કી કરવી પડે, અને મિત્રો અહીંયા ખાસ ધ્યાન કે વર્ગોની સંખ્યા છે આવૃત્તિ વિતરણમાં એમાં સતત ઓછામાં ઓછી 6 અને વધુમાં વધુ 15 હોવી જોઈએ। મિત્રો અહીંથી પ્રશ્ન પૂછાય છે, ખાસ ધ્યાનમાં રાખજો, વધુમાં વધુ તમે 15 અને ઓછામાં ઓછી 6 તમારી વર્ગોની સંખ્યા હોવી જોઈએ। તો વર્ગોની સંખ્યા મેળવવું હોય કે બરાબર, તો વિસ્તાર ભાંગ્યા વર્ગ લંબાઈ। વિસ્તાર તો તમને એ મેળવ્યો કે 37, હવે તમને પ્રશ્ન થતો હશે વર્ગ લંબાઈ શું છે। તો મિત્રો, વર્ગ લંબાઈ એ જ્યારે તમારી સામે માહિતી આવે એ માહિતી પ્રમાણે વર્ગ લંબાઈ તમે 5ની રાખી શકો, 10ની રાખી શકો, 15ની રાખી શકો, 20ની રાખી શકો, જેવી માહિતી 1000ની અંદર હોય તો 100ની પણ રાખી શકો। આ માહિતી આપણે 100ની અંદર છે અને લગભગ 58 સુધી છે, 21થી લઈને, તો આપણે 5-5નો ગાળો રાખ્યો તો આપણા વર્ગો છે એ લગભગ ઓછામાં ઓછા 6 વર્ગો બની જાય। તો આપણે અહીંયા વર્ગ લંબાઈ છે એ 5 રાખીશું। તો 37 ભાંગ્યા 5 કર્યા છે એટલે 7.2 આવ્યા, એનો મતલબ ફર્સ્ટ જો કાં 7 વર્ગો બને છે કાં 8 વર્ગો બને છે। જરૂરી નથી કે ભાઈ 7 અને 8 6 વર્ગોમાં પણ તમે વિભાજિત કરી, પણ 5 રાખ્યા છે એટલે મિનિમમ 7 વર્ગો તો બનશે, અથવા તમે 8 પણ બનાવી શકો, અહીંયા આપણે 8 વર્ગો બનશે એ આપણે નક્કી કરીશું। તો આ પ્રમાણે તમારા બે વસ્તુ પહેલાં સૌ પ્રથમ મેળવવી પડે મિત્રો, વિસ્તાર અને વર્ગોની સંખ્યા। જો તમે પ્રેક્ટિસ કરશો પછી તમારે ડાયરેક્ટ વિચારવાનું રહેશે, સીધું તમને વર્ગોની સંખ્યા ઓટોમેટિક મળી જાય। એ કઈ રીતે મળે છે? તો સૌ પ્રથમ તમારે, હવે આપણે આવૃત્તિ વિતરણ બનાવવા જઈએ તો નાનો પ્રાપ્તાંક છે એ સમાઈ જાય તે વર્ગ આપણે વર્ગ લંબાઈ મુજબ નક્કી કરવો પડશે મિત્રો। મતલબ કે નાનો પ્રાપ્તાંક તો 21 છે, નાનો પ્રાપ્તાંક સમાઈ જાય એવી કોઈ પણ આપણે વર્ગ પહેલો વહેલો પસંદ કરવો જોશે। તો મિત્રો, 21ને સમાવવા હોય તમારે તો 21 થી 25 લઈએ તો વર્ગ લંબાઈ 5ની થઈ અને એની અંદર 21 સમાઈ જાય। તમે 19થી લ્યો તો 24 સુધી, તો પણ 5 સમાઈ જાય। 21થી તમે 26 લીધું હોત તો પણ વર્ગો સમાઈ જાય, મતલબ કે 21 સમાઈ જાય એવો કોઈ પણ વર્ગ તમે અહીંથી નક્કી કરી શકો છો। અહીંયા મેં વર્ગ લીધો છે 20 થી 25, 20, 21, 22, 23, 24, 25, 21, 22, 23, 24, 25,
ओके मित्रों, એટલે આ પ્રમાણે આપણો 21 થી શરૂ થશે અને 25 એ પૂર્ણ થાય તેવી વર્ગ લંબાઈ આપણે રાખી શકાય છે। ત્યારબાદ તો મિત્રો આપણે જે અસતતમાં નક્કી કરતા હતા એ જ પ્રમાણે આપણે નક્કી કરી શકીએ છીએ। પહેલો વર્ગ 20 થી 25, તો બીજો વર્ગ તમને આઈડિયા આવી જાય 25 થી 30, 30 થી 35, 35 થી 40, 40 થી 50, 40 થી 45, 45 થી 50, 50 થી 55, 55 થી 60। હવે ચિહ્ન આવે તો 20 થી 25 અહીંયા જે માહિતી છે આ સંખ્યામાં એમાં 20 થી 25માં કેટલા પ્રાપ્તાંક છે, આપણે પહેલી લીટીમાં જોવા જઈએ છીએ તો 23 સમાય 1, 24 સમાય 2, ત્યારબાદ આગળ ચાલતા જઈએ તો 25 સમાય 3, ત્યારબાદ આપણે જોવા જઈએ કોઈ પણ માહિતી તો એ માહિતીની અંદર આપણે એક્ઝેક્ટ જુઓ 21 છે 4, તો એ પ્રમાણે આપણે જોતા ગયા માહિતી તો એક્ઝેટ આપણને મળે છે 4। હવે પ્રશ્ન મિત્રો અહીંયા ખાસ ધ્યાન, 21 એક લીધો, 25 બે લીધા, 24 ત્રણ લીધા અને 23 4 લીધા। પણ મિત્રો આ જે અહીંયા વર્ગો આપ્યા છે એ બે રીતે બને છે, નિવારક વર્ગ અને અનિવારક વર્ગ। મિત્રો અહીંયા આપણે ખાસ જોવાનું છે કે તમે જો નિવારક વર્ગો રાખ્યા હોય તો 20 થી 25, 25 થી 30, 30 થી 35, 35 થી 40 આ પ્રમાણે, મતલબ અધસીમા ઉધ્વસીમા, અધસીમા ઉધ્વસીમા, અધસીમા ઉધ્વસીમા એ પ્રમાણે આવે તો તમારો નિવારક વર્ગ કહેવાય। ત્યારે મિત્રો 25 જે છે એ નીચેની હરોળમાં સમાય છે, એ પ્રમાણે તમારે આગળ ચાલવું પડે। તો અહીંયા આપણે જે વર્ગો બને છે એ તમને 3 મળે છે મિત્રો, 3 વર્ગો મળે છે એટલે કે 3 તમને સંખ્યા મળી છે। તો 3 લીટા કરવાના ઊભા અને એની સામે આવૃત્તિનું ચિહ્ન 3 છે એટલે આપણે અહીંયા 3 છે એ સંખ્યા દર્શાવવાની। આવૃત્તિને આપણે FI પણ કહીએ છીએ, એનો જે કુલ ટોટલ હોય એને સિગ્મા FI કહેવાય અથવા N પણ કહી શકાય, સ્મોલ N। એ પ્રમાણે 25 થી 30ની અંદર મેં અહીંયા 8 લખ્યા છે અને અહીંયા મેં 8 સંખ્યા દર્શાવી છે। તમે અહીંયા ગણી શકો કે એ 8 આવે છે કે આવતા નથી, અને થવા જ જોઈએ 8, એમાં 25ને તમારે સમાવેશ કરીને આગળ ચાલવાનું છે એટલે એ પ્રમાણે તમને આમાં 8 મળી જાય। એ પ્રમાણે 30 થી 35 છે તો એની અંદર 10 બોલે છે, 35 થી 40 છે તો એની અંદર 11 બોલે છે, 40 થી 45 છે તો એની અંદર 12 બોલે છે, 45 થી 50 છે તો એની અંદર 7 બોલે છે, 50 થી 55 છે તો એની અંદર 6 બોલે છે, 55 થી 60 છે એની અંદર 3 બોલે છે। પણ મિત્રો આની અંદરથી જ તમને એ વસ્તુ મળશે, એની બહાર જવાની, એકવાર એક સંખ્યા લેવાઈ ગઈ અને બીજી વાર તમારે લેવાનો નથી। અને એ પ્રમાણે તમે આનો ટોટલ કરો તો એક્ઝેટ N બરાબર 60 થયા છે, FI સિગ્મા FI બરાબર 60 થયા છે। તો મિત્રો તમને એવો આઈડિયા છે કે રિયલમાં 60 હશે તો ગણી શકો 1 2 3 4 5 6 7 8 2 3 4 5 6 7 7 8 56 57 58 59 60 એનો મતલબ કે આ જે સંખ્યા 60 હતી એ પ્રમાણે અહીંયા આપણે N બરાબર પણ 60 મળી જાય। એટલે મિત્રો આવી રીતે તમને સતત આવૃત્તિ વિતરણ બનાવી શકો છો। પણ મિત્રો પ્રેક્ટિસ જરૂરી છે, આમાં તમારી સ્પીડ તાત્કાલિક નહીં આવે, સ્પીડ લાવવા માટે તમારે થોડાક પ્રયત્ન કરવો પડશે, સ્વાધ્યાયના દાખલા પણ ગણવા પડશે। એટલે મિત્રો સ્વાધ્યાયના દાખલા ગણી અને પ્રેક્ટિસ કરો, નો આઈડિયા આવે તો તમે કોલ કરી શકો છો કે સાહેબ મને અહીંયા સમજાતું નથી। એટલે મિત્રો ખાસ પ્રેક્ટિસ દાખલા તમે તમારા ટેક્સ્ટબુકમાંથી મેળવી અને ગણતા રહો, ઘરે રહો